નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે, હું છું તમારી સાથે મોહિત. સતત ભરૂચ લોકસભા બેઠક અમે કવરેજ કરી રહ્યા છે અને હવે છેલ્લું અઠવાડિયું આવ્યું છે. હવે છેલ્લા અઠવાડિયાના દિવસો ગણાઈ રહ્યા છે અને આવતા અઠવાડિયે એટલે કે 7 મે 2024 રોજ ઇલેક્શન યોજાવાનું છે. ત્યારે ભરૂચ લોકસભા બેઠકમાં ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યાં ચૈતર વસાવાના કાર્યકર્તાઓ અને જે તેમના સમર્થકો છે તે સતત મથી રહ્યા છે કે આ બેઠક ભરૂચ લોકસભાની કે જે 40 વર્ષ ભારતીય જનતા પાર્ટીના કબજે રહી છે તે બેઠકને હવે ઇન્ડિયા ગઠબંધનના કબજે લાવવામાં આવે, ચૈતર વસાવાના બેઠક પર જીતાડવામાં આવે. ઘણા બધા લોકો આજે નેત્રંગની અંદર જોડાયા છે, કારણ કે ચૈતર વસાવા દિલ્હીના મંત્રી ગોપાલ રાય સાથે એક ભવ્ય રોડ શોનું આયોજન કરવાના છે. ચૈતર વસાવા વાલિયાથી ઉપડ્યા, વાલિયાથી તે બાદ ઝઘડિયા, ઝઘડિયાથી તે બાદ ઉમરલા, અનેક ગામો તે ફરતા ફરતા નેત્રંગની અંદર આવવાના છે. નેત્રંગ ઘણા અર્થોમાં ખાસ રહ્યું છે, કારણ કે જ્યારે પ્રથમવાર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા ત્યારે નેત્રંગમાં આવ્યા, તે બાદ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયયાત્રાની અંદર જ્યારે આવ્યા હતા ત્યારે પણ નેત્રંગ ખાતે જ આવ્યા હતા. ત્યારે નેત્રંગના લોકો આપણી સાથે છે, ચૈતર વસાવાના સમર્થકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે આખરે શું છે પરિસ્થિતિ. શું નામ? મારું નામ જયદીપ રાઠોડ છે. ક્યાંના છો? હું બારડોલીનો નિવાસી છું અને આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છું. શું કહેશો, ચૈતર વસાવા લડી રહ્યા છે ભરૂચ બેઠકની અંદર, કેવો ઉત્સાહ છે લોકોની અંદર? ખાસ કરીને મેં બેઠક કવરેજ કરી છે, છેલ્લું અઠવાડિયું આવી ગયું છે, કવરેજ કરતાં કરતાં ઘણા બધા લોકો સમર્થનમાં આવ્યા, શું લાગી રહ્યું છે વાસ્તવિક પરિસ્થિતિ દિલ પર હાથ મૂકીને? વાસ્તવિક પરિસ્થિતિ તમે જાણો જ છો, 30-30 વર્ષ મનસુખ દાદાને આપ્યા, મનસુખ દાદાએ આપણા માટે શું કર્યું? એની 1 કરોડની ગ્રાન્ટ પર પાછી જતી હોય તો એ સમાજસેવક કહેવાય જ નહીં. પહેલાં તો એ વ્યક્તિ સમાજસેવક છે જ નથી, કે સમાજના સેવા કરવા માટે લોકોના નજીક આવવું પડે. ચેતરભાઈ જ્યારે નેતા નહોતા ત્યારે પોતાની ઓફિસ લઈને બેઠા હતા ત્યાં, ત્યારથી સમાજના કામો કરી રહ્યા છે. આજે એમને ખોટા કેસોની અંદર ફસાવી દેવામાં આવ્યા, જેલમાં બેસાડી દેવામાં આવ્યા, અને આજે જ્યારે એક સાચી લડાઈ થઈ રહી છે, જ્યારે આદિવાસીનો હક્કો જો કોઈ કરે છે તો એક આમ આદમી પાર્ટી અને ચેતરભાઈ વસાવા લડે છે. એટલે ચેતરભાઈ વસાવા સાથે લોકોના દિલ જોઈન્ટ છે અને લોકોને એવું છે કે આ વ્યક્તિ અમારા માટે કંઈક કરશે. અને પહેલાં તો એ વ્યક્તિ ભણેલા ગણેલા અને નવયુવાન છે જેને સમાજ માટે કંઈ કરવાની જિજ્ઞાસા છે. તો મેં લોકોને પણ કહું છું કે જે સમાજ માટે કંઈ કરી ચૂકવા માટે છે એને તમે વોટ આપો, નહીં કે પહેલાં એસીમાં ઊંઘી જવાવાળાને, એને 5 મિનિટમાં તો ઊંઘ આવી જાય દાદાને, તો એ દાદા કામ ના હું, બરાબર ને? તો લોકોને કહેવા માગું છું કે દાદાને છોડો, હવે નવયુવાનોનો સાથ પકડો તમે. તો ચૈતર વસાવાની જે રીતે સ્ટ્રેટેજી રહી છે બૂથ વાઇઝ, બૂથ ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવાનું જ આ નિવેદન હતું કે ભાઈ 6 વિધાનસભાઓ અમારી પાસે છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો અમારી પાસે છે, ને 85% સરપંચો અમારી પાસે છે. આ બધા જ ફેક્ટર હોવા છતાંય ચૈતર વસાવાની જીતની જો લોકો વાતો કરી રહ્યા છે તો તેનું મુખ્ય કારણ શું બને? મુખ્ય કારણની અંદર કેવું છે કે લોકો જે આજે પીસાઈ રહ્યા છે, આજે તમને જ પૂછું કે પહેલાંના જમાનો તો ત્યારે 5-5 લાખ લોકો એમ જ આપી દેતા હતા, આજે કોઈ 5,000 રૂપિયા કોઈને ઓછીના નથી આપતું. એટલે મુખ્ય કારણ એ છે કે આજે જે મોંઘવારી છે એ લોકોના દિલમાં છે, પણ લોકો અમુક દરને કારણે ગમે તે વોટ નથી આપી શકતા, ખોલીને બોઈ નથી શકતા. પણ આજે એક માહોલ આવ્યો, કોઈ વાર કેવું હતું કોંગ્રેસ અને આપના વોટ મિક્સ થઈ જતા હતા અને ડિવાઈડ થઈ જતા હતા, પણ આજે કોંગ્રેસ અને આપ સાથે છે, એટલે બંનેના મનમેળ સાથે છે ઇન્ડિયા ગઠબંધનના હેઠળ. તો આજે જે વોટ વેચા જતા હતા એ વોટ એક લાઇનમાં આવશે અને એક લાઇનથી આપણે આજે જીતશું એવી અમારી આશા છે અને જીતીને જ બતાવીશું અમે. ભરૂચ બેઠક પર ગઠબંધન થયું એનો ફાયદો થવાનો છે? એટલે જે રીતે પહેલે અસમંજસતાઓ ચાલતી હતી ને તે બાદ હવે ગઠબંધન થયું, વોટ ટ્રાન્સફર કેવી રીતે કરશો? કારણ કે ઘણા વર્ષો એવા કોંગ્રેસ આમ આદમી પાર્ટી આમ સામે લડતા હતા વિધાનસભા બેઠકની અંદર પણ એવો દર્શન થયો. વોટ ટ્રાન્સફરની પ્રક્રિયા કેવી રીતે? વોટ ટ્રાન્સફર લોકોને, જો વોટ ટ્રાન્સફરની પ્રક્રિયા એ પ્રમાણે છે કે લોકોને મેઇન મુદ્દો જે છે એ મોંઘવારીનો મુદ્દો છે અને શિક્ષણનો મુદ્દો છે અને ગરીબ લોકોના જે પ્રશ્ન અને હલ નિકાળ છે એ ભાજપ સરકાર એમાં નાકામ રહી છે. એ ભરૂચમાં ગણો, બારડોલીમાં ગણો, કે પછી આદિવાસી વિસ્તારના કોઈમાં બી ગણો, આદિવાસી માટે કોઈ કામ જ નહીં થયા, ખાલી વાર્તા, એ લોકોની ગ્રાન્ટ પણ પૂરેપૂરી નથી વપરાતી. અને આદિવાસી સમાજ ભોળો સમાજ છે, એને ઉલ્લુ બનાવવામાં આવ્યો છે, પણ હવે આદિવાસી સમાજ ઉલ્લુ બનશે નહીં અને સાચા નેતા એવા ચેતરભાઈ વસાવાને આપીને એ જીતની તરફ આગળ વધશે અને આદિવાસીનો સમાજનો જે અવાજ છે એ દિલ્હીની અંદર ગાજશે એવી અમારી આશા છે. બીજા પણ વ્યક્તિઓ આપણી સાથે છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ. ચૈતરભાઈ જે રીતના, સૌથી પહેલા તમારું નામ?
મારું નામ મનીષ શેઠ, યુવા ટાઈગર સેના, સામાજિક કાર્યકર્તા છું, આદિવાસી સમાજ માટે લડું છું. મનીષભાઈ, જે રીતના હાલ મુદ્દાઓ ચાલી રહ્યા છે, મનસુખ વસાવાએ 6 ટર્મ રાજ કર્યું ભરૂચ લોકસભા બેઠક પર, ચૈતર વસાવા જ્યારે જનતાની વચ્ચે જાય છે ત્યારે કયા કયા મુદ્દાઓને લઈને? પહેલાં તો હું એક વાત કરી દઉં કે ચેતરભાઈ વસાવા એ અમારા આદિવાસી સમાજના નેતા નથી, એ આદિવાસી સમાજનો એક દીકરો છે. આજે એક દીકરાના સમર્થનમાં લોકો આજે ઉતરેલા છે, આ કોઈ નેતાના સમર્થનમાં નથી. જો નેતાના સમર્થનમાં હોટે ને તો પૈસા આપીને બોલાવવા પડતે. આ પોતાના દિલથી આવેલા લોકો છે અને વોટ પણ જે મળશે ને એ આદિવાસી સમાજ નહીં, દરેક સમાજના દિલથી વોટ મળવાના છે. એટલે મનસુખભાઈ જે એસીની ઓફિસમાં બેઠા છે, અત્યારે તો હું કહેવું છું કે અત્યારે તાપ પણ વધારે છે એટલે મનસુખભાઈ ઓફિસથી બહાર ન નીકળવું જોઈએ, કારણ કે ઉંમરલાયક વ્યક્તિ છે, ઉંમરલાયક વ્યક્તિ છે, બરાબર. ખોટા એમના તબિયતને લઈને અમે લોકો એમને, એમની તબિયત બગડે તો અમને ચિંતા થાય કે અમારે પછાડીના ભવિષ્યમાં એ પણ આવીને ઉઠલો મારીને અમારી સાથે જ સમાજમાં આવવાના છે, કારણ કે પિક્ચર પટી જાય તો ક્યાં આવવું પડે, છેલ્લે તો સમાજમાં જ આવવું પડે, બરાબર. પાર્ટીઓ તો ખાલી આવીને જાય પણ સમાજ હંમેશા રહે. એટલે સમાજનો વ્યક્તિ હોય ને, આજે ચેતર વસાવા સમાજનો વ્યક્તિ છે, એટલે આજે લોકો રોડ પર આવ્યા છે. આજે તમે જોઈ શકો છો 10 વર્ષના છોકરાથી લઈ 80 વર્ષ સુધીના બુઝુર્ગ માણસ પણ અહીં રેલીમાં પોતાની સ્વેચ્છાએ આવેલા વ્યક્તિઓ છે, આ કોઈને બોલાવવામાં નથી આવ્યા. એટલે મારી મનસુખ વસાવા સામે લડી રહ્યા છે ચેતર વસાવાના, પરંતુ આ 2 પાંખિયા જંગમાં 3 પાંખિયો જંગ પણ આવ્યો, છોટું વસાવા. તમે આદિવાસીની વાત કરી, આદિવાસીના હિતો માટે તમે લડતા રહો છો, છોટું વસાવા તમે જાણો છો કેટલું મોટું નામ રહ્યું. હવે જ્યારે છોટું વસાવાની પાર્ટીમાંથી પણ ઉમેદવારે ઝંપલાવ્યું છે, શું આ ફેક્ટર કોઈના પણ હિતમાં કે કોઈના પણ પક્ષમાં કે વિપક્ષમાં જવાની શક્યતાઓ ખરી? છોટુભાઈ વસાવા એ અમારા કે ચેતરભાઈના કે બધાના જ એક આદરણીય વ્યક્તિ છે. અમે આજે બી કહીએ છે કે અમારા શરીરની અંદર જે લોહી છે, આજે અમને આદિવાસી સમાજને જાગૃત કર્યા હોય તે આદરણીય શ્રી છોટુભાઈ વસાવા સાહેબે છે. પણ હાલની પરિસ્થિતિ એવી છે કે અત્યારની પોઝિશનમાં અમારે ચેતરભાઈ વસાવાને જ જીતાડવા પડે એવા છે, કારણ કે યુવા નેતા છે, શિક્ષણ માટે બોલે છે, આરોગ્ય માટે બોલે છે, આ વિસ્તારના માટે અત્યારે બોલે છે. એટલા માટે અમારે અત્યારે હાલ પૂરતા તો ભાઈ ચેતરભાઈ વસાવાને અમારે જીતાડવા છે. હાલ પૂરતા ચેતરભાઈ વસાવા, હા, ચેતરભાઈ વસાવા આવશે તો અમારા કાર્યો થશે, આ વિસ્તારના કાર્યો થશે, કારણ કે ચેતરભાઈ વસાવા એ સમાજની રોડ ઉપરની લડત લડવાવાળા માણસ છે. એમના પરિવારને ખોટા કેસની અંદર ખોટો કેસ કરીને એમને ફસાવીને જેલમાં પણ નાખવામાં આવ્યા, પણ એ માણસે એ ઝૂકા નથી. પછી એ તંત્રનો ઉપયોગ કર્યો હોય કે પછી તમે બીજી બધી વસ્તુ પણ સમજી જ શકો છો કે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરે, કારણ કે સત્તામાં પેલા બેઠા છે અત્યારે 400 પારવાળા, બરાબર છે, 400 પારવાળા બેઠા છે. પણ મને તો એક જ વસ્તુ આજે બી તમને ગેરંટી હાથે કેમ 170થી ઉપર બી જાય તો બહુ છે ભાઈ, બરાબર, 170 બી નહીં જાય, બરાબર. ગુજરાતમાં અને ચેતર વસાવા અહીંયા 5 લાખ વોટથી જીતે છે, 5 લાખ વોટથી ચેતર વસાવા જીતે છે. આદિવાસી ક્રાંતિ આવે છે, આદિવાસીનો રેલો દિલ્હી પહોંચી રહ્યો છે ગુજરાતથી. સીઆર પાટીલ એવું કહે છે કે ભાઈ દરેક બેઠકો આપણે 5 લાખથી જીતવાની છે, પણ ભરૂચને છોટા ઉદેપુર 6 લાખથી જીતવાની છે, આવું કેમ? હવે ભાઈ સીઆર પાટીલ સાહેબ છે, હવે એમની ઉંમરના હિસાબે બોલ્યા કરે, એમને બહુ ધ્યાન પર ન લેવાય, બરાબર છે. સમાજના વડીલ માણસ છે, બરાબર, પાર્ટીના એક વડીલ માણસ છે. અત્યારે મેં શું કીધું કે ટાપ વધારે છે એટલે ટાપમાં માઇકમાં કંઈ પણ બોલાવી શકે, એ બહુ ટેન્શન ન લેવાનું. સાહેબને કહેજો તમે 600, અરે 6 લાખ નહીં, તમે 12 લાખથી પૂરેપૂરી જીતી જાઓ, અમારે ચેતરભાઈને એક બી વોટ નહીં મળશે ને તો ચાલશે, કારણ કે ચેતરભાઈ અમારા દિલમાં વસેલો વ્યક્તિ છે, અમે દિલમાં રાખેલો છે. એ હારી બી જશે ને તો રોડ પર આવીને ઊભો રહેશે, એ મરજ છે, બરાબર, એ મરજ છે. તમારા જેવા નથી કે સાહેબની એપોઇન્ટમેન્ટ લેવા સારું અમારે આવવું પડે, જીતા પછી લોકોના વોટ લઈને અમારે ત્યાં જવું પડે એવું નથી. ચેતરભાઈ લોકોના વોટ નહીં મળે ને તો પણ રોડ પર આવીને ઉભો રહે એવો વ્યક્તિ છે. તો શું લાગે છે આ વખતે જીત પાકી? જીતી જવાના ભાઈ, અમે તો મેં તો ચોખ્ખું કીધું છે, ઈવીએમના મશીન પેક થાય, ફટાકડા ફોડી કાઢજો, ચેતર વસાવા આવે છે, આદિવાસી ક્રાંતિ લાવે છે, એક જ ચાલે, એક જ ચાલે, એક જ ચાલે. તો જે રીતે તમે જોયું કે ચૈતર વસાવાના સમર્થકો આપણી સાથે હતા, તે લોકોનો કેવો ઉત્સાહ લાગી રહ્યો છે, કેવી તે લોકોની લાગણી છે, મારી પાછળ તમે ભીડ જોઈ શકો છો, ભીડના દ્રશ્યો તમે જોઈ શકો છો. અચ્છા બોલો બોલો. હાલની પરિસ્થિતિની અંદર
અમારા ગુજરાતના વાલિયા ગામના, વાલિયાની આજુબાજુના વિસ્તારના 18 ગામો ખાલી કરવાની વાત આવી છે, બરાબર. સરકારી નોટિસો પણ આવી ગઈ છે. એટલે હજુ બી અમે કહીએ છીએ કે જો મનસુખભાઈ 30 વર્ષ રહ્યા, બરાબર, તો આવી પરિસ્થિતિ આવી, હજુ 5 વર્ષ આવીએ તો 18ની જગ્યા પર 36ની જગ્યા પર 136 ને પેલા 400 કહે છે ને, તે 400 ગામ બી ખાલી થઈ જાય, બરાબર. ને ચેતર વસાવા આવશે તો વઠ્ઠી 18 ગામ અમે ખાલી નહીં થવા દેશું, એ અમારી ગેરંટી પેલાની છે ને, અમે વોરંટી આપીએ છીએ. તો જે રીતે તમે જોયું કે આપણી સાથે ચૈતર વસાવાના સમર્થકો, તમે જે રીતે જોઈ રહ્યા છો કે મારી આજુબાજુ ચૈતર વસાવાના સમર્થકોનું એક હુજુમ જોડાયું છે. ચૈતર વસાવાનો રોડ શો આજે ભવ્ય બનાવવા માટે આમ આદમી પાર્ટીના સમર્થકો, ચૈતર વસાવાના સમર્થકો, આમ આદમી પાર્ટીના કાર્યકરો આવી રહ્યા છે અને નેત્રંગ ખાતેનો આ રોડ શો વિશાળ બનાવવા માટેના સંપૂર્ણ પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે. ભરૂચ લોકસભાની બેઠક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બની છે, ખૂબ જ રોમાંચક બની છે અને હવે અઠવાડિયા કરતાં પણ ઓછો સમય, 5 દિવસ જેટલો સમય પ્રચારમાં બાકી રહ્યો છે ને, તે બાદ 7 મેનો દિવસ, આ બધાનો દિવસ છે. મતદાન થાય છે, મતદાન બાદ 4 જૂને પરિણામો આવે છે. કોની તરફેણમાં પરિણામો આવે છે, કયો નેતા ભરૂચ બેઠક પર જીતે છે અને કયો નેતા ભરૂચના લોકો પર રાજ કરે છે, મનસુખ વસાવા 7મી વાર રિપીટ થાય છે કે પછી ચૈતર વસાવા 1લી જ વારમાં ઇક્કો રમીને લોકોના દિલો પર રાજ કરી આ ભરૂચ બેઠક પર જીતી જાય છે. ખેર આ પ્રકારના હવાલ સમાચારોથી તમને અવગત કરાવતા રહીશું. કેમેરા પર્સન સાથે મોહિત વોરા, ટાઈમ્સ ઓફ ગુજરાત, નેત્રંગ, ભરૂચ.